સરસ વાત કરવાની અને માઇક ચાલુ ના હોય અને એને હેન્ડલ કરવાનું, એનું તો નામ છે પોઝિટિવ જિંદગી. ઘણા લોકો એવું પૂછે છે કે પોઝિટિવ જિંદગીમાં શું તમે સારી સારી જ વાતો કરો છો? બીજું ના, જિંદગીમાં જેટલું પણ નકારાત્મક છે, જેટલા નેગેટિવ સિચ્યુએશન છે, એને ઓવરકમ કેવી રીતે કરવું ને, ધેટ ઇઝ અ પોઝિટિવ જિંદગી. એટલે એવું નથી કે બધું ત્યાં સારું સારું છે, પણ ખરાબ વસ્તુઓને આપણી ફેવરમાં સારી રીતે કન્વર્ટ કરવી, ધેટ ઇઝ પોઝિટિવ જિંદગી. અને થેન્ક યુ સ્ટુડન્ટ. બે વાત હું તમારી સાથે કરવા માંગીશ કે વોટ ઇઝ પોઝિટિવ જિંદગી. બેઝિકલી ઇટ ઇઝ અ સોશિયલ નેટવર્કિંગ ગ્રુપ, અને જેની અંદર બધા અત્યારે 75 એન્ટરપ્રિનર્સ છે અમદાવાદના, સક્સેસફુલ લોકો મળી તમે લખવા એક કામ કરી રહ્યા છે. બે પર્પઝ છે, એક છે સમાજને કંઈ આપવું, સિંગલ પર્પઝ, અને આપવા માટે અમારી સાથે ચાર અમારા કોર પ્રોજેક્ટ છે. નંબર વન, દેટ ઇઝ અ ટ્રાફિક. અને પોઝિટિવ જિંદગી હંમેશા એવું માને છે કે ભાષણ પ્રવચનમાં અમે લોકો વિશ્વાસ નથી કરતા, પણ પરિણામલક્ષી કામ થવું જોઈએ એની પર અમે લોકો વિશ્વાસ કરીએ છીએ. તો તાલીઓ બચાવી રાખજો, છેલ્લે હું મસ્ત સ્ટોરી કહેવાનો છું, ત્યારે પાડજો, વાંધો નથી. એટલે એક સાથે પાડજો. તો ટ્રાફિક ઉપર અમે કામ કરીએ છીએ, અને આખી ટીમ છે ધ પ્રોજેક્ટ લીડ બાય મિસ્ટર પરેશ દવે. કેન યુ રેઝ પ્લીઝ? થેન્ક યુ પરેશ. ધ સેકન્ડ પ્રોજેક્ટ જે છે જીવ દયા, એવા અબોલ પશુઓ કે જે પ્રોડક્ટિવ નથી એટલા માટે લોકો સ્લોટર હાઉસ પર જાય છે. કેન યુ ઇકો થોડો ઓછો થઈ શકે તો રાઈટ? અને સ્લોટર હાઉસ ઉપર જાય છે એમને બચાવવા માટે, એમને જે ખાવાનું આપવાનું છે એ દર મહિને રાઈટ એ ઘાસચારો આપવામાં આવે છે. અને દેટ પ્રોજેક્ટ લીડ બાય મિસ્ટર ઋષભ શાહ આજે આપણી વચ્ચે નથી, કારણ કે એ જ કામ કરવા માટે ગયેલા છે. થર્ડ પ્રોજેક્ટ ટ્રી પ્લાન્ટેશન. ટ્રી પ્લાન્ટેશનનો અમારો ઉદ્દેશ એ છે કે ખાલી ફર્ટિલાઇઝર મોટો એવું છે નહીં, અમે ટ્રી પ્લાન્ટ કરીએ છીએ અને કેર કરીએ છીએ અને ઉછેરીએ છીએ, એની પાછળનો મેન્ટેન કરીએ છીએ, બધું જ અમે કરીએ છીએ. દેટ પ્રોજેક્ટ લીડ બાય મી. એન્ડ ધ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ જે આજના સમયની જરૂરિયાત છે, યુઝડ માસ્ક અને યુઝડ સેનિટરી વેર નેપકિન્સ રાઈટ, જેના લીધે હાઇજીનની બહુ બધી તકલીફ થાય છે. તો અમારા જે લીડર છે નીતિનભાઈ શાહ, એમણે આ એક પ્રોડક્ટ ડેવલપ કરેલી છે કે જેના કારણે આપણે કેર કરી શકીએ છીએ. આઈ થિંક ભાભી અહીંયા છે રાઈટ? કેન યુ રેઝ? યસ, થેન્ક યુ ભાભી. બીજી આજે ક્યાંક અટવાયેલા છે, તો થેન્ક યુ ભાભી, તમે આ સમય આપીને અમને ઉત્સાહમાં વધારો કર્યો. આ એક વાત છે જે પોઝિટિવ જિંદગી કરે છે. સેકન્ડ છે કે આપણે અહીંયા બધા ભેગા થયા છે, આપણી ઓળખાણો વધારવા માટે ભેગા થયા છે રાઈટ? એક નેટવર્કિંગ થશે, દેટ ઇઝ અ સોશિયલ નેટવર્કિંગ. અને ઓળખાણો વધવાથી આ દુનિયામાં દરેક કામ થઈ જાય છે રાઈટ? ઓળખાણો ની વાત કરું તમને, તો આ દુનિયાના થ્રી મેજિકલ વર્ડ્સ કયા છે? આ દુનિયામાં થ્રી મેજિકલ વર્ડ્સ કયા કહી શકાય? I can say that today, actually. I have all the right to say I love you. Yeah? But I'm telling it to my wife because today is also my 9th anniversary. મેડિકલ વર્ડ્સ આર આઈ લવ યુ રાઈટ? પણ મારા માટે એ થ્રી વર્ડ્સ એ ત્રીજા નંબર ઉપર છે રાઈટ? તો બીજા નંબર પર શું છે? તો તમારું પેમેન્ટ લઈ જજો રાઈટ? આ બીજા નંબર ઉપર છે. પણ નંબર વન મારા માટે એ થ્રી મેજિકલ વર્ડ શું છે? તો એ પૈસાથી પણ ઉપર જઈને જયારે આપણું કોઈ કામ અટવાયેલું હોય અથવા તો આપણા કોઈ કનેક્શન ના મળતા હોય અને કોઈ વ્યક્તિ આપણા માટે એમ કહી દે છે કે જરા જોઈ લેજો ને, મારો મિત્ર છે રાઈટ, એ જરા જોઈ લેજો વર્ડ છે ને, એ લાખો ને કરોડો રૂપિયાથી વધારે મહત્વના છે રાઈટ? કારણ કે એ વ્યક્તિ પોતાની ક્રેડિબિલિટી આપણા માટે દાવ પર લગાડી દેશે. એટલે જરા જોઈ લેજો, દેટ ઇઝ અ થ્રી મેજિકલ વર્ડ્સ, નંબર વન થ્રી મેજિકલ વર્ડ્સ ફોર મી રાઈટ? એટલે આ છે પોઝિટિવ જિંદગી, જ્યાં ઓળખાણે મોટી ખાંડને પ્રમોટ કરવામાં આવે છે અને બિઝનેસ ઇઝ બાય પ્રોડક્ટ રાઈટ? અને આનું ડેફિનેટલી કોઈ પણ વસ્તુમાં વજન વગર તો ભજન પણ નથી થતા રાઈટ? હા ને, એટલે હિન્દીમાં કહે છે ને કે ભૂખ્યા પેટે ના થાય રાઈટ? એટલે ડેફિનેટલી ધેર ઇઝ અ કોન્ટ્રીબ્યુશન, બહુ નાનકડું કોન્ટ્રીબ્યુશન છે, પણ એ કેમ આપવું જોઈએ રાઈટ? એક નાનકડી સ્ટોરી સાથે હું મારી વાતને કમ્પ્લીટ કરીશ. સુભજીત સર, તમે ચિંતા નહીં કરો, હું ટાઈમમાં જ પૂરું કરીશ, ડોન્ટ વરી. આંખો કાઢીને નહીં જોવો મારી સામે રાઈટ? એક નગરની અંદર એક વ્યક્તિ, પેલા નગર શેઠ હોય ને, બહુ જ બધા પૈસા પાત્ર વ્યક્તિ હતા અને બહુ જ બધો પૈસો હતો, એટલે જીવનના દરેક સુખ એમણે ભોગવી લીધેલા હતા. એટલે એમને થયું કે હવે આ જો અજરામર થઈ તો કોઈ આવ્યું નથી, કે મૃત્યુ ફિક્સ છે. સાચી વાત છે ને?
એક જ વ્યક્તિને ખબર છે કે મૃત્યુ પીઠ છે, બીજા નથી માનતા. રાઈટ, અજર અમર થઈ તો કોઈ આવ્યું નથી. એક દિવસ આપણે મૃત્યુ પામવાના છે. એટલે એમને જોયું કે આ સુખ સાયદી પૈસો જો હું બધું જોડે લઈ જઉં તો કેવી મજા આવે મને. એટલે એમની ઈચ્છા થઈ ગઈ. એમણે નગરમાં ઢંઢેરો કર્યો કે જે વ્યક્તિ મને આનો રસ્તો દેખાડશે ને, રાઈટ, એને હું લાખો કરોડો રૂપિયાની જાહેરાત આપી દઈશ. એવો એમણે ઢંઢેરો પીટાયો. રાઈટ, તો બધા લોકો ના પાડી, ના એવું તો ના થઈ શકે, આવું તો નોટ પોસિબલ, ઉપર પૈસા ના લઈ જવાય, બધાએ ના પાડી દીધી. પણ એ વાત ફરતી 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 એક પોઝિટિવ જિંદગીના મેમ્બર પાસે પહોંચી ગઈ. કારણ કે એ ગામની અંદર બી પોઝિટિવ જિંદગી એક્ટિવ હતું સમાજ સેવા માટે. રાઈટ, તો પોઝિટિવ જિંદગીના મેમ્બર પાસે પહોંચી ગઈ એટલે એ તો ભાઈ તો ઉત્સાહમાં આવીને આવી ગયા. પેલા ભાઈ નગર શેઠની જોડે, યસ યસ, મારી જો રસ્તો છે, તમે આ બધું ઉપર લઈ જઈ શકો છો. એટલે પેલો ભાઈ બી ખુશ થઈ ગયો, અરે યાર જોરદાર મજા આવી ગઈ. તો કે કેવી રીતે લઈ જઈ શકો? તો કે હું થોડા તમને સવાલ પૂછીશ અને જવાબ આપો એટલે તમને ક્લેરિટી આવી જશે. તો કે પૂછો, તો કે તમે દુનિયામાં ફરવા ગયા છો? તો કે હા. તો ક્યાં ગયા છો? તો અમેરિકા ગયેલો. તો અમેરિકા જતા પહેલા તમે શું કર્યું? તો કે મેં પહેલા ડોલર લીધા, કારણ કે ત્યાં તો ડોલર જ ચાલે છે. એટલે મેં ડોલર પૈસા આપીને ડોલર લીધા અને હું અમેરિકા ફરીને આવ્યો. તો કે તમે ઇંગ્લેન્ડ ગયેલા? અરે ઇંગ્લેન્ડમાં શું કરન્સી છે? ઇંગ્લેન્ડ પાઉન્ડ. તો એમણે શું કર્યું હશે? પૈસા આપીને પાઉન્ડ ખરીદ્યા હશે. વેરી સિમ્પલ. તો કે આ બધી વાત બરાબર, પણ મારે મર્યા પછી ઉપર લઈ જવું છે એના માટે શું કરવું પડે? તો કે કઈ જ ના કરવું પડે. તમારે સિમ્પલ એક કામ કરવાનું, તમારે જે પૈસા છે એનું કોન્ટ્રીબ્યુશન પોઝિટિવ જિંદગીમાં આપવાનું. એનાથી તમારા પૈસા પુણ્યમાં કન્વર્ટ થઈ જશે અને ઉપર લઈ જવાની કરન્સી માત્ર પુણ્ય. એટલે નગર શેઠે કઈ ના કર્યું અને 7500 નો પોઝિટિવ જિંદગી એલએલપી ના નામનો ચેક બનાવ્યો અને પુણ્ય કમાયા. રાઈટ, અને પુણ્ય કમાઈને કરન્સી ઉપર લઈ ગયા. સો દેટ ઇઝ પોઝિટિવ જિંદગી. હવે એક મિનિટ લઈશ સુવલજી સર, મારા પોઝિટિવ જિંદગી આ બધું મને આગળ ધકેલી દીધો. પણ જે બેકબોન છે, મારી ટીમ છે, જો પ્લીઝ કમ ફાસ્ટ. આપણે એક સરસ ફોટો લઈને તમને બધા ઓળખે કે તમે કોણ છો. સો પ્લીઝ કમ. પોઝિટિવ જિંદગીના પિલર્સ છે, પોઝિટિવ જિંદગીના કેપ્ટન છે, પોઝિટિવ જિંદગીના મેન્ટર કરે છે અને પોઝિટિવ જિંદગીના નાના 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 મોટા 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 બધા કામ અમે બધા સાથે મળીને કરીએ છીએ. પણ જયારે કઈ પણ બોલવાનું હોય એટલે બધા મને આગળ ધકેલી દે એટલે એનથી મારો કોઈ રોલ